नमस्कार दोस्तों, હું કેજે પટેલ ડીજી કો ધ લર્નિંગ એપ માં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત સાથે તમારી માટે આવ્યો છું. એ એવું છે કે હમણાથી ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે ગુજરાત યુનિવર્સિટી એટલે કે જીયુ દ્વારા હમણાં જ રિસેન્ટલી એક્ઝામિનેશન્સ જે છે કેન્સલ કરવામાં આવી ડ્યુ ટુ COVID-19 ની જે અસર અત્યારે ચારે બાજુ વ્યાપી રહી છે એને લઈને એ લોકોએ અત્યારે આ ડિસિઝન લીધા છે કે માસ પ્રમોશન આપશે અથવા તો જે કહેવાય કે એ પ્રમાણે સ્ટુડન્ટ્સના હિતમાં એ લોકોએ ડિસિઝન લીધું છે. બીજું કે રિસેન્ટલી હમણાં જ પાછું એક ન્યૂઝ આવે છે કે ભાઈ HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે છે એની અંદર પણ એક્ઝામિનેશન્સ મોકૂફ રાખી છે અને માસ પ્રમોશનની વિચારણા ચાલી રહી છે. એવાની અંદર GTU ના તમામે તમામ સ્ટુડન્ટ્સનો હાલ એક જ અવાજ છે કે જો GU કરી શકે છે, HNGU કરી શકે છે, તો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ GTU? એમ GTU કેમ નથી કરી શકતી એમ. તો દોસ્તો, આની અંદર આપણે બંને જણા ભેગા થઈને આ વાતનો વિચાર કરીએ એ પહેલા આજે એક રિક્વેસ્ટ તમારી આગળ હું તમને કરું છું કે કેમ નથી કરતી એના પાછળના થોડા કારણો આપણે જાણવા જોઈએ અને કેમ કરવી જોઈએ એના માટે તમે થોડા સજેશન્સ કમેન્ટ બોક્સમાં લખી અને મેક્સિમમ કમેન્ટ બોક્સમાં જો તમે લખાઈ શકો છો અને મેક્સિમમ કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો, પોઝિટિવ કમેન્ટ જે હશે એને ચોક્કસથી આપણે રિવાઇબ્રેટ કરી અને ઉપર મોકલવાની કોશિશ કરીશું. મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ એક આ વાત થઈ રહી છે કે ભાઈ અત્યારે GTU ના સ્ટુડન્ટ્સને કેવી રીતે એક્ઝામિનેશન લેવી આતે એ લોકો કહી રહ્યા છે કે બધી ગાઈડલાઇન સાથે અને અમે આ રીતે એક્ઝામિનેશન લઈશું અને મે બી એ લોકોની તૈયારી સારી પણ હોઈ શકે અને સચોટ પણ હોઈ શકે. પણ તમને એવું લાગે છે દોસ્તો કે શું એક્ઝામ ન લેવાથી, માસ પ્રમોશન આપવાથી સ્ટુડન્ટ્સને એટલે કે જે ટેકનિકલ સ્ટુડન્ટ્સ છે સ્પેશિયલી જે GTU કેમ અત્યાર સુધી પોસ્ટપોન કરી રહી છે એના પાછળનું એક જ હેતુ મને દેખાય છે એવો છે કે અત્યાર સુધી જે ફાઇનલ ઇયરના સ્ટુડન્ટ્સ છે જો એમને માસ પ્રમોશન આપવામાં આવ્યું તો એમના રિઝલ્ટ ઉપર બહુ જ જબરદસ્ત અસર પડે એમ છે. જે લોકોએ આઉટ ઓફ કન્ટ્રીમાં જવું છે, જે લોકોએ આગળ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન લેવું છે, જે લોકોએ ફર્ધર સ્ટડીઝમાં આગળ જવું છે એ લોકોના રિઝલ્ટ માટે એ લોકો ખૂબ જ ચિંતામાં છે. એ એક પોઝિટિવ કારણને લઈને જ બાકી એમને માસ પ્રમોશન આપવામાં મને નથી લાગતું કે કોઈ વાંધો હોય અને મે બી એ લોકો પણ આ અંગે વિચારી જ રહ્યા છે. તો એ લોકો ક્યારે વિચારશે, ક્યારે જવાબ આપશે એ માટે જો તમારા બધાનો અવાજ તમે બધા જે કહી રહ્યા છો તો આપણે એક સારા વિચારો આગળ જો એમને ત્યાં રજૂ કરીએ તો મને ચોક્કસ ખાતરી છે ડીજીકો ધ લર્નિંગ એપની માધ્યમથી આપણે ચોક્કસ સારી સારી જે કમેન્ટ્સ છે એના ઉપર વિચાર કરી અને એનું એનાલિસિસ કરી અને એ જે વિચારો, કારણ કે કહેવાય છે કે ભાઈ જાજા હાથ રણિયામણા, ઘણા બધા વિચારો જો તમે સારા સારા વિચારો કેવી રીતે એક્ઝામ લેવી જોઈએ, કેમ લેવી જોઈએ, કયા કયા અંદર પ્રિકોશન્સ રાખવા જોઈએ બધી જ વસ્તુ, કારણ કે કોરોનાથી હવે યુઝ ટુ થવું પડશે એ પણ જગ જાહેર વાત છે. એમાં કશું જ કોઈ બાકાત રાખી નહીં શકે. કોરોનાનો રેફરન્સ લઈ અને દરેક વસ્તુ કેન્સલ કરાવીને માસ પ્રમોશન બધામાં લઈ જવું અથવા તો ભણવાનું જ આપણે બંધ કરી લેવું જોઈએ અથવા તો બધું જ બંધ કરીને ખાલી ઘરે જ પડ્યા રહેવું છે તો એ વસ્તુ પણ વ્યાજબી નથી. દિલથી વિચારવા જેવી વાત છે કે અમુક લોકો સ્પેશિયલી એના માટે જ રસ લઈ રહ્યા છે કે ભાઈ એક્ઝામ કેન્સલ થઈ જાય. 100% તમારી વાત સાચી છે કે એક્ઝામ કેન્સલ થાય તો સારું છે, પણ વિચારવા જેવી એ છે કે હું દિલથી ઈચ્છી રહ્યો છું કે એક્ઝામ કેન્સલ થાય કે પછી સેફ્ટી વાળી હું વિચારી રહ્યો છું એમ. દોસ્તો, ઘણા બધા ક્વેશ્ચન્સ છે આની અંદર. મારું મગજ તો એકદમ એ બાબતે જ કહી રહ્યું છે કે એક્ઝામ કેન્સલ કરવામાં જેટલો રસ છે એ બાજુ બંને બાજુ આપણે વિચારવા જેવું છે કે મારા રિઝલ્ટનું શું. એમ માસ પ્રમોશન મળી રહેશે એમાં બધા ફાઈ જશે ના નથી, પણ રિઝલ્ટ ઓરિયન્ટેડ પણ થોડું આપણે વિચાર કરીએ. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. જેમ મેં પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યો એમ તમને બધાને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવાનો ચોક્કસ અધિકાર છે. એટલા માટે આજે સ્પેશિયલી મેં આ વિડીયો એટલા માટે શૂટ કર્યો છે કે તમને લોકોને એક વિચાર મૂકવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે અને તમે તમારી પોઝિટિવ કમેન્ટ્સ નીચે લખી શકો કે ભાઈ કેવી રીતે GTU શું વિચારી રહી છે. ઘણા બધા લાસ્ટ વિડીયોઝમાં પણ ઘણા બધા એક સારી સારી કમેન્ટ્સ કરી છે
ઘણા બધા એક્ઝામના હિતમાં છે, ઘણા બધા એક્ઝામની ફેવરમાં પણ છે, ઘણા એક્ઝામના ઓપોઝમાં છે. ઓપોઝમાં છો તો કેમ ઓપોઝમાં છો અને ફેવરમાં છો તો કેમ ફેવરમાં છો? તો તમે તમારી જે વેલ્યુએબલ કમેન્ટ છે એ ખાસ નીચે લખો. બાકી રહી વાત જો કોરોનાની, તો કોરોનાને લઈને તો ખરેખર આપણે કેટલા સિરિયસ છીએ તો આપણી ડેઈલી રૂટીનમાં આપણને દેખાય છે. પ્લીઝ ટુ બી વેરી ફ્રેન્ક, અત્યારે બહુ જ કહેવાય ને કે ફ્રેન્ક થવાની વાત ચાલે છે અહીંયા. આપણા ડેઈલી રૂટીનમાં ખરેખર આપણે દિલથી આપણી જાતને પૂછીએ કે શું હું પ્રિકોશન લઈને ચાલુ છું, શું માસ્ક સેનિટાઈઝર લઈને હું બધી જગ્યાએ ફરું છું, શું હું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું છું? આ બધાના જવાબ જો હા મળે તો જ કોરોનાનો રેફરન્સ લઈને અંદર તમે જવાબ મૂકજો. બાકી કોરોના ખાલી જીટીયુના એક્ઝામિનેશન હોલમાં જ આવે, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ કંઈ વેલ્યુએબલ કારણ મારા મતે નથી. તો આજે વિરોધ કરતા પહેલા તમે કેમ વિરોધ કરો છો, કઈ કઈ રેફરન્સ તમે કયા એંગલ ઉપર વિચારો છો, એનો ખાસ 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 નીચે કમેન્ટ બોક્સમાં લખો. અને તમે જીટીયુની એક્ઝામિનેશન માટે શું કહી રહ્યા છો એની ખાસ પોઝિટિવ કમેન્ટ તમે અહીંયા નીચે લખો, જેથી આપણે એના ઉપર એનાલિસિસ કરી શકીએ અને ચર્ચા કરી શકીએ. આ સાથે જીટીયુમાંથી આવતી કોઈ પણ ન્યૂઝને સૌથી પહેલા તમારા સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ રહ્યા છીએ, હજી પણ રહીશું. તો આશા રાખું છું કે ચેનલને તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરી હશે, અને ન કરી હોય તો ચોક્કસ ચોક્કસ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો અને કરાવડાવો. એ સાથે જ કેજે પટેલના જય હિન્દ.